તમારે ભગવાન કારખાને ક્યાં આગળ ધીમે ધીમે અર્થનું વધતું 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 જાય. આ ગીતા લોકો આવી બધી બોલે ગયા. શબ્દ નો પાર છે, બધી શબ્દ નું ઓળખાણ છે, બીજું ઓળખાણ નથી. સમજે તો શબ્દાર્થ સમજવા માટે અનંત કાળથી જાય તાર પરમાર્થ પામે. પરમ અર્થ એટલે છેલ્લો અર્થ, એ શબ્દ નો આગળ અર્થ ના થાય એ પરમાર્થ. તો પરમ અર્થ પામે આપણે તો પરમ અર્થ ને પામવા માટે આપણું વિજ્ઞાન છે. કેવું છે? હા, ના સમજે હોય તો સમજે હોય તો ના સમજે હોય બાબુ ગાય છે. શું કહેવા માંગે છે? શું કે છે એ? શું કે છે? ભારત હો હા, શું કરજો? શું કરણ કે છે? અક્રમ ચંદો ફરક ફરકાવજો. સૂક્ષ્મ ભેદ ને પામે કે છે. શું કે છે? સૂક્ષ્મ અર્થ નો. અને એવા હજારો છે વાંચે તે એવા સૂક્ષ્મ તર ને પામે. આગળ લખેલું હોય કે પાઠ કરશે તેને ગોદાર નું ફળ મળશે. આવું પણ પાઠ નહીં કરે, પાઠ કરશે અને જો મનન નહીં કરે તો તેનું ફળ નહીં મળે. તે વાંચતા નથી લોકો. એવા કે વાંચવાની જરૂર છે? આપણને ફળ ના મળે એના કરતા આપણે આટલું ફળ તો મળે કે છે. આવું બધું ચાલે નથી સમજાયું. આ બધા ગીતા પર જેટલા વિવેચન કરે છે ને એ બધા બુદ્ધિગમ્ય છે. ગીતા બુદ્ધિગમ્ય પુસ્તક જ નથી. કેવું? કોઈ ડખો શીખવાડે તો બસ બગડી જવું. કારણ કલ્પિત અર્થ ને કરવાના. કેવો અર્થ કરવાના? ચાલે બીજું કઈ છે? કઈ ભાઈ કહ્યું ઓળખે? પછી આ લોકો ઓળખે?
તો પછી પરમાર્થ ક્યારે પામે? આ બધા સંતો શબ્દાર્થ નથી પામે, એ એમના ઘટાગમ પ્રમાણે બુદ્ધિ ને બુદ્ધિ થી બુદ્ધિ જ્યાં સુધી એ થાય ત્યાં સુધી પ્રથક કરી નાખે. શબ્દાર્થ કરે ત્યાં બુદ્ધિ ગમે ખરું કે નહીં? લખો ના પૂછવા રહો તો આગળ સાચો સાચા આદમી કરતા જાય. તમે કોઈ તમારી મેરેજ મોક્ષ પરમાર્થ ને પામો. જય સચિદ. મારું કામ ભલે જ, પણ આપડે 5 કલાક 8 કલાક મોડું વહેલું થાય જાય, આપણે એ મહિનો તો નથી. સામાજિક જીવન જ એવું પર્વત સામાજિક જીવન આપડે શબ્દ આવ્યો. સામાજિક જીવન માં બાપ છોકરા બધા અત્યારે આ જે ભેગો થઈ અત્યારે આ બધા એના મા બાપો ભેગા છે, એને છોકરાઓ છે. આ સામાજિક જીવન એમણે જીવવું કેવી રીતે, મા બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોળો થઈ ગયો છે. તો આ એવો કોઈ રસ્તો નીકળવો જોઈએ કે એમનું જીવન એ બનેલું જીવન છે, સામાજિક જીવન કેવી રીતે જીવે. પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે તો દુઃખ તો આપવું જ નહીં, સુખ જ આપવાનો પ્રયત્ન કરે. કેવી રીતે બને સુખે સુખથી રાખે કેવી રીતે આપવું? એને ગમે એ રીતે પોતે વર્તે, પોતે એને સાધીન એમને પરાધીન એમને આધીન જ રહેવું પડે. હું તો આત્મા છૂટો પડતો જાય. છોકરાઓ બાપના આધીન વર્ત્યા કરે, બાપના ખ્યાલ ના ગમે તો એ બાપના આધીન વર્ત્યા કરે. પછી વિચાર કરે પછી એને શાંતિ સુખ થાય નહીં, અવરોધો ના ચાલે. એ સુખ એ ક્યાંથી આવ્યું છે કે આ પરાધીન હતું તો દુઃખ જ હતું, સ્વાધીનપણાનું સુખ ઉત્પન્ન થાય નહીં. સ્વાધીનપણા સુખ કેવી ઉત્પન્ન થાય? બાપના કયા પ્રમાણે ચાલે, બાપના કયા પ્રમાણે ચાલે, પરવસ્તા તો પોતાને લાગે કે આ પરવસ્તા. તો એટલે બાપના મા બાપના કયા પ્રમાણે ચાલવું જોઈએ એ કી વાત છે? ચાલવું જ છે ને, સંસાર એમ નામ જ કહેવાય. પેલી ફરજ તો આજે મા બાપ ને કિંચિત બાદ દુઃખ ન થાય, મનોચન કાયા થી કોઈ પણ એની સખત તકેદારી રાખવી જોઈએ. પેલી વાત દરેક ની, મા બાપ એકલા નહીં, કાકો મામો ભૂવો દરેક ની, બાપે છોકરા ની મારે ડાક્ટર થવું છે એમ કેમ? બાપ શું કે ના આપડી દુકાન જ બેહાડ તારે આપણે એને જોયા કરવું જોઈએ કે આનામાં શું શું ઈચ્છાઓ છે, આની તો એ ઈચ્છાઓ થશે નહી તે ઘરના ઉદય ઘરના ઉદય બોલે છે. કમિંગ ઇવેન્ટ કાસ્ટ સેડ બિફોર શું કહ્યું તે આપણે સમજી લેવું જોઈએ. એને ના સમજે ઉડતું પણ રામ નો પરમ વિનય તો જુદું હતું. દાદા રામ નો પરમ મા બાપ પ્રત્યે નો પરમ વિનય અને ભક્તિ એ જુદી હતી. હા પણ જુદી હતી તો એમાં ભક્તિ માં એને કઈ ચાલે છે? એમાં મા બાપ ને એવું
કોઈ જાત દુખાપો વળી એનું જરાય ભાવ નો બાપ ની ઈચ્છા નથી એનું દુખ. બધું કરના ઉદય ને આપણે એક્સેપ્ટ કરવું પડશે. કમિંગ ઇવેન્ટ કાસ્ટ ફેર ફેરો જી ફોર જો એ ગ્રેજ્યુએટ થવાનું હોય તેને વિચારે આ કરતા આપણે પૂછીએ વાર ગળીએ એ વિચાર તને આયા કરતા બીજા કોઈ નહીં. એટલે વકીલ થવું નથી કાંઈક ના મારે ડૉક્ટર જ થયું. એટલે આપણે જાણી જાણી પાસે કારક હજી છે ઇવેન્ટ છે આપણે. એટલે આપણે એને કન્યા મા બાપને છોકરાઓને સમજવું જોઈએ કે છોકરાઓને કઈ લાઈન લેવી છે, ડૉક્ટર લેવી છે, એન્જિનિયર લેવી છે. તમારે જૈનો માં છે તે કે છે ને છોકરી 18 વર્ષની થાય છે, બહુ શ્રીમંત હોય છે તે કે છે મારે છે તે મને આ સંસાર ગમતો નથી. એટલે એના મા બાપ કે છે બેન એમાં બહુ દુઃખ પડે, અમારે બહાર ઉપાધિઓ આ બધું બાપ કહેવાનું બધું કહી ચૂકે પણ ભેદ પૂરો જ નહીં. છોકરી નથી સુખ થાય અને એમાં ઉદય છે છૂટવાનું નથી. પીછે આપે ને 50,000 આપડે વિક્રમભાઈ છે એની છોકરી મારી પાસે 2-3 વખત થઈ જાય દીક્ષા ના લે એટલા માટે. તો છતાં એ છોકરી મારી દીક્ષા જ લઈશ, મારા દાદા નું જ્ઞાન મેં લીધું ખરું પણ મને દીક્ષા જ લેવી છે. એટલે એને કરના ઉદય એવા છે એને અને કોઈના હેરની વાત થવાનું જ નથી એવું છે. નહીં પણ સામાજિક જીવનની વાત જયારે આવે ને આપણે ત્યારે વર્તન તો એવું હોવું જોઈએ ને આપણું વર્તન હોવું જોઈએ. નહીં ભલે એ ધ્યેય અલબત્ત દેહ જગત કલ્યાણ દેહ હોય કે જે ઊંચા ઊંચું દેહ હોય. હા તો વર્તન તો ઊંચા ઊંચું દાદાનું દેહ બધા કરતા ઊંચું છે પણ તથા વર્તન દાદા ને કોઈ કહી શકે નથી કે દાદા વર્તન માં જરા પણ સિંચિતમાં તો કોઈ ભૂલ કરી શકે. વર્તન કોઈ જીવને અત્યારે દુઃખ આપી શકે દાદા નહીં. તેથી લખ્યું પેલા વાળી વર્તન ને વિનય આ મનોહર હા પ્રેમથી જીતીને જે કઈ કરવું હોય કરી શકાય. જીતીને પ્રેમથી જીતે એને વિશ્વાસ ના લેવા પડે એ નક્કી વાત છે. કે મારે ભાઈ નથી આ મારે ભાવ નથી આ મને સંતાન નો ભાવ નથી મને આપવા નથી રહ્યું મને તમે પ્રેમથી રજા આપો અને મને આપો હું મારે કરવું છે એ તો કરવું જોઈએ. હા જો એ વિનય પરમ વિનયમાં તો પેપર ના હોવું જોઈએ. લડીને કરે એનો અર્થ જ નહીં. જો મા બાપ ના મનમાં દુઃખ થયું આંકડો તોડી નાખવો અને આંકડો છોડી નાખવો એનો ફેર બહુ છે. આંકડો છોડવો અને આંકડો તોડવો ઘણો ફરક છે. આંકડો ના તોડાય શું કહ્યું કોઈ પણ સંજોગમાં આંકડો તોડાય. જો કે આ બધા જે બહુ ઊંચા ઊંચું મને હોય બહુ ઊંચા ઓબ્જેક્ટ ગ્રાઉન્ડ જે છે આપણે ખૂબ માની શકીએ કે નિર્વિવાદ છે કે આ વાત જે પોતાને એને પૂરી પૂરો એ માટે ભોગ આપી દેવાનું છે કુરબાની આપી દેવાની હોય એટલા ઊંચું છે. છતાં આ એક ફરજ કર્તવ્ય આવી જાય છે. એ જોઈએ છે એનું બધું એ આંકડો તૂટવો ના એ પરીક્ષા પાસ થઈને પછી આપણે બધું કરી શકીએ. આંકડો થોડો જોઈએ શું કહ્યું થોડો જોઈએ તૂટવો ના જોઈએ. આમ ખેતીને એકદમ તાળી થાય કે એ કઈ રીત નથી અમારા અસર થઈ જાય. જો અસર થઈ જાય બહુ અસર થાય દુઃખ ના થાય એટલું જોવું જોઈએ. મા બાપ ને દુઃખ કરી એટલે બાપ મા બાપ છોકરા ને દુઃખ કરવાનો પ્રયત્ન કરે જ નહીં. એ એમના હિતમાં જ હોય હિતમાં જ હોય. હવે હિત એ છે તે પાછું મા બાપ જોડે જોડે જવું જોઈએ. કમિંગ ઇવેન્ટ કયા પ્રકારના છે એ પણ ના જવું પડે. હા એ ને આપણે દૂર દૂર કરી એમ વાત શું કરવાનું નહીં વળે જ નહીં એવું વળે જ નહીં. અને જો કરે મા બાપ તો છોકરા છે જવાની ચાલી રહી બીજી બળવાખોર થઈ જાય એ પણ એ મા બાપને ન કરે ન થાય. ફોન કરવો એ ગુનો છે. એ ગુનો એ બડા ગુનો છે એ મા બાપને ન કરે ફોન બનાવો. હા એ કે કરાવે જ નહીં. તો મા બાપે તો એ પ્રમાણે સમજાવી પટાવી 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 લેવું જોઈએ કે ભાઈ આ તો આ પ્રમાણે કર તે પ્રમાણે એ જુદી વાત છે. પણ પટાવી સમજાવી પટાવી ને એવી છોકરી ફાયદા આવે કે દેખાડતા પહેલા કલ પરિણામ ના કરે પરણી જાય. એ લોકો છે ને એવું તમારે કઈ લેવા
બધા છોકરાઓ ની સાથે એમને ફોટા પડી ગયા કે સહી થઈ ગઈ કે તમે મા બાપ પ્રેમ ના ભૂખ્યા હોય કે અમારા છોકરાઓ છે નથી પડી એટલી પ્રેમ ની પડેલી છે, પણ પ્રેમ ટકરાયા કરે છે, ટકરાયા કરે છે, પ્રેમ ટકરાવો ના જોઈએ, ના જોઈએ, એના એટલું પ્રેમ છે છોકરાઓમાં મા બાપ પ્રત્યે પ્રેમ ઘણો છે, સચ્ચિદાનંદ.